બનાસકાંઠામાં બે યુવતીઓની ત્રીજા માળેથી છલાંગ. પોલીસ રેડથી બચવા માટે યુવતીઓએ છલાંગ લગાવી. પાલનપુર એસટી પોર્ટ વિસ્તારમાં કેફેમાં પોલીસે રેડ કરી હતી ત્યારે બંને યુવતીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે. ધવલ, જે ઘટના સામે આવી રહી છે, બે યુવતીઓ દ્વારા ત્રીજા માળેથી છલાંગ લગાવવામાં આવી છે, શું મામલો રહ્યો? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં આવેલા નવા એસટી બસ સ્પોટની આ ઘટના છે. એસટી બસ સ્પોટમાં ચાલતા જે કેફે છે, તે કેફેમાં ગોરખ ધંધા ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી ને તેને જ લઈને પાલનપુર પોલીસ એ કેફેમાં રેડ કરવા પહોંચી હતી. જોકે પોલીસને જોઈને બે યુવતીઓ ગભરાઈ ગઈ હતી અને બે યુવતીઓએ કેફેની પાછળની બારીમાંથી નીચે કૂદકો જે છલાંગ છે તે લગાવી છે, જેને લઈને બંને યુવતીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. સમગ્ર ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસે તથા પશ્ચિમ પોલીસનો કાફલો છે તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બસ સ્પોટમાં આવેલા કેફેમાં તપાસ કરતા અનેક કેફેમાં ગોરખ ધંધા ચાલતો હોવાનું સામે આવ્યું છે. જોકે અત્યારે તો આ તમામ જે કેફે છે તે કેફેના સંચાલકો છે તે પોતાના કેફેને તાળા મારીને ફરાર થઈ ગયા છે, પરંતુ અત્યારે જે આ સમગ્ર ઘટના ઘટી છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આવા કેફે સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી રહી છે. મહત્વની વાત એ છે કે કિન્નરી, આ તમામ જે કેફે ચાલી રહ્યા છે તે કોઈ પણ કેફેમાં સીસીટીવી કે કોઈ જ જાતના જે ઉપકરણો હોય તે લાગેલા જોવા નથી મળે, તેને કારણે આ ક્યાંક ને ક્યાંક કેફે સંચાલકો છે તે ગોરખ ધંધા ચલાવતા હોય તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે. જી, ધન્યવાદ ધવલ માહિતી માટે.